पर विपर्जोय वावाजोडू हवे तेज बन्यू छे। रात्रे 8:30-9 वाग्या वच्चे विपर्जोय वावाजोडू टकराशे त्यारे वावाजोडूना पवननी गतिमां फेरफार थयो छे। पवननी गति 115-125 प्रति कलाक रही शके छे तेवुं कहेवामां आवी रह्युं छे। कच्छना दरिया किनारे ते वावाजोडू टकराशे तेवी संभावना छे, त्यारे हाल पवननी गतिमां फेरफार नोंधायो छे कहेवामां आवी रह्युं छे। पवननी गति 115-125 प्रति कलाक रही शके छे। ज्यारे वावाजोडू नॉर्थ तरफ टर्न लई रह्युं छे ત્યારે તેની ગતિમાં હાલ ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે। તેની ગતિ પ્રતિ કલાક 115-125 કિલોમીટર રહી શકે છે। વિપર્જોય વાવાઝોડું તેજ બન્યું છે ત્યારે કહી શકાય કે તેની ગતિમાં હાલ ફેરફાર છે। ત્યારે રાતના 8:30-9 વાગ્યાની વચમાં આ વાવાઝોડું લેન્ડફોલ કરશે તેવી શક્યતા નોંધાઈ રહી છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે। કચ્છના જખાઉથી 180 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું। આ ઉપરાંત કહી શકાય 115-125 પ્રતિ કલાકની ઝડપ રહી શકે છે। કચ્છના દરિયા કિનારે તે ટકરાશે તેવું કહેવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત વાવાઝોડાને લઈને એક મહત્વના સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે। વાવાઝોડું નોર્થ તરફ ટર્ન લઈ રહ્યું છે, ત્યારે હવે રાત્રે 8:30-9 વાગ્યા વચ્ચે તે ટકરાશે તેવું કહેવામાં આવી રહ્યું છે। વાવાઝોડું પવનની ગતિ જે 115-125 કિલોમીટર ને છે। કચ્છથી આપણી સાથે પૃથ્વીરાજ સિંહ જાડેજા લાઈવ જોડાઈ ગયા છે। જે પૃથ્વીરાજજી, હાલ કચ્છમાં કેવી સ્થિતિ છે તમે જણાવી શકશો? હાલ દરિયા કાંઠે કેવી સ્થિતિ છે? દરિયો કેટલો ગાંડોતૂર બન્યો? ચોક્કસ ચીજ નહીં કહી શકું કે અત્યારે તમને જે એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવવા માંગીશ છું કે અત્યારે જે એટલો જે વાવાઝોડું જયારે કચ્છમાં સાથે ટકરાઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને કંડલાના જે તમને વેવું બતાવવા માંગીશ, આ એક્સક્લુઝિવ તસવીર છે કંડલાની, અને ખાસ કરીને ત્યારે કંડલામાં પણ પવન જોર વધ્યો છે। લગભગ 80 કિલોમીટર પ્રતિ કલાક લઈ ઝડપ પવન ફૂંકાઈ રહ્યો છે। આ જોઈ શકું છું સમગ્ર જે કંડલાની બંધ કરી દેવામાં આવ્યું છે, અને આપણે કંડલાના દ્રશ્ય બતાવવા માંગીશ કે માત્ર જળ આપ જોઈ શકો છો, ખાલી માત્ર ને માત્ર ઉઘુડે ઉઘડ મુશ્કેલ રહ્યું છે। 80 કિલોમીટર ની ઝડપે અત્યારે પવન કંડલામાં ફૂંકાઈ રહ્યો છે। જી જે પૃથ્વીરાજજી, તમે જણાવી શકશો કે હાલ તંત્ર તરફથી શું સચેત સાવચેતી લેવામાં આવી રહી છે? કારણ કે હાલ કહેવામાં આવી રહ્યું છે જે વાવાઝોડું છે તેની ગતિમાં થોડો ઘટાડો છે। જી ફરીથી રિપીટ કરશો? જી, હાલ તંત્ર તરફથી શું સાવચેતી લેવામાં આવી રહી છે? કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાની ગતિમાં થોડો ફેરફાર થયો છે, ત્યારે હવે વાવાઝોડું રાત્રે લેન્ડફોલ થવાની સંભાવના છે, ત્યારે તંત્ર તરફથી કેવી સાવચેતી લેવામાં આવી રહી છે? વારંવાર તમે જોઈ શકો છો કે વાવાઝોડામાં જે ગતિ છે એનો ફેરફાર થઈ રહ્યો છે, અત્યારે 12 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે વધી રહ્યો છે। આ કંડલાના આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યો છે, કંડલા પોર્ટ ના દ્રશ્યો બતાવી રહ્યો છે। આ જોઈ રહ્યો જે રીતે જે પવન ફૂંકાઈ રહ્યો છે, અને જે સામાન્ય રીતે આપણે ઉભા રહી શકીએ એટલો પવન જયારે ફૂંકાઈ રહ્યો છે, ત્યારે અત્યારે રાતના જે લેન્ડફોલ થઈ શકે છે, પણ એની સીધી અસર અત્યારે કંડલા પોર્ટ પર જોવા મળે પર કોઈ સિગ્નલ લગાવવામાં આવ્યું છે તંત્ર દ્વારા? અને કાલ રાતથી લગાડવામાં આવ્યું હતું, અને જે અત્યારે આપ જોઈ શકો છો જે સ્ટેશન છે એ સ્ટેશન પરથી હું અત્યારે લાઈવ લઈ રહ્યો છું। આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે, એક્સક્લુઝિવ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું જે કંડલાના છે, જે વીપી સ્ટેશન અત્યારે હું હાજર છું, અને અત્યારે 10 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે। હું મારા કેમેરામેન બતાવીશ કે જે 10 નંબરનું સિગ્નલ છે જે લાગી ગયું છે, અને અત્યારે ખાસ જોઈ શકો છો કંડલાની જે સ્થિતિ છે, જે પવન જે ફૂંકાઈ રહ્યો છે એ રીતે કહી શકાય કે અત્યારે વરસાદ છે એક બાજુ, પવન બંને સાથે અત્યારે કંડલાને હિટ કરી રહ્યું છે। જી, લોકોમાં કેવો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો? જે તંત્ર દ્વારા ખાસ કરીને કંડલાને પહેલેથી જ આ સાવચેતીના પગલે બધાને કંડલાને જેટલા પણ રહેવાસીઓ છે જે લોકેટથી રહેતા હોય એમને બધાને અત્યારે ટ્રાન્સફર કરી રાખવામાં આવે છે। લગભગ 8,200 લોકોને ફલપુરી ખાતે સેન્ટર હોમ ખાતે શિફ્ટ કરી દેવામાં આવે છે, અને ખાસ અત્યારે જે ઓથોરાઇઝ પર્સન છે તેને જ કંડલામાં આવવાની મંજૂરી મળી છે,
ખાસરની મીડિયા પર પણ અત્યારે રોક લગાવવામાં આવી હતી, પરંતુ અહીંની પરિસ્થિતિ જાણવા માટે તેને બુલેટિન ઇન્ડિયાની ટીમ અહીંયા પહોંચી છે. ખાસ કરીને અત્યારે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે જે કંડલા પોર્ટમાં આપ જોઈ રહ્યા છો. જી હાલ દરિયામાં કેટલા ઊંચાઈ સુધી મોજા ઉછળી રહ્યા છે? જે દરિયાની જો વાત કરું તો અત્યારે આપ જોઈ શકો છો જે દરિયો છે ગાંડો તૂર બન્યો છે, અને ખાસ કરીને જે બપોરે 2-3 વાગ્યે જે બુલેટિન છે જે પ્રમાણે ક્યારે જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યાં 40-50 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે કંડલામાં એવી અત્યારે સ્ક્રીનશોટ દેખાઈ રહી છે. હાલ કંડલામાં કેટલી ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે? જો કંડલાની વાત કરું તો અત્યારે આપ જોઈ શકો છો કે સામાન્ય વ્યક્તિ કોઈ માણસ ઊભો ના રહી શકે, એ લગભગ 80 કલાકની ઝડપે સાથે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. 80 કિલોમીટર પ્રતિ આવર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે અત્યારે મારે સામાન્ય અત્યારે જે રિપોર્ટિંગ કરવું છે ત્યારે પણ હું પણ સામાન્ય રીતે ઊભો કરી શકું, પવનનો જોર અત્યારે લાગી રહ્યો છે. જી તમારી આસપાસના દ્રશ્ય બતાવશો? કંડલા બંદર નું જેટી કહેવાય છે, જે જેટી છે એ અત્યારે દરિયામાં કરી રાખવામાં આવે છે, અને ખાસ કરીને અત્યારે આપ સામે ક્રેન ના દ્રશ્યો બતાવવા માંગે છે. ટ્રેનો છે જે સીમાં જતા હોય છે એ ટ્રેનો પણ અત્યારે ઉપાડી નાખવામાં આવી છે, અને સંપૂર્ણપણે અત્યારે કંડલા પોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. જી કહી શકાય ત્યાં તંત્ર દ્વારા શું તકેદારી રાખવામાં આવી છે કે જ્યારે વાવાઝોડું લેન્ડફોલ થાય ત્યારે તંત્ર દ્વારા શું સાવચેતી વધારે લેવામાં આવશે? આ ચોક્કસથી કંડલા બંધમાં મોસ્ટ જે કહી શકાય કે જે કાર્ગો છે કેમિકલ હેન્ડલિંગ થતું હોય છે, કારણ કે જે કંડલાની સ્થિતિ છે એમાં 5 લાખ ટન જે કેમિકલ છે જે અતિ જલનશીલ કેમિકલ છે એને લઈને ખાસ તંત્ર ચિંતિત બન્યું છે. ચિંતિત એટલે બન્યું છે કારણ કે જો વાવાઝોડાની સ્પીડ બને અથવા વધે છે, પવનની ગતિ વધે છે, તો કદાચ જો કઈ લીકેજ થાય તો એને પૂરી પાડવા માટે જે ઓથોરાઇઝ પર્સન છે એમને અત્યારે અહીંયા મોકલી દેવામાં આવે છે. જે ટીમો છે તે મોકલી દેવામાં આવે છે, કોઈ ટાઈપનું કેમિકલ લીકેજ ન થાય તેની ખાસ સાવચેતી ધરવામાં આવી છે. અને ખાસ અત્યારે જો કેમિકલ ની જગ્યાએ થાય છે તો મોટી જાનહાનિ થશે, કારણ કે ખાલી કંડલામાં 5 લાખ ટન જો કંડલાની આસપાસના જેટલા પણ સ્થાનિકો જે રહીશો હતા તે લોકોનું સ્થળાંતર કેટલા પ્રમાણમાં કરવામાં આવ્યું છે? જી તમામે તમામ જેટલા સ્થાનિકો છે સામાન્ય માણસને કંડલામાં આવું પણ અત્યારે નિષેધ કરવામાં આવ્યું છે, ખાસ કરીને પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો, જેથી કરીને કંડલામાં અત્યારે કોઈ ભારે પવનના કારણે સંવાદદાતાનો અવાજ આપણા સુધી નથી પહોંચી શકતો. તમે જોઈ શકો છો પવનની ભયાવહતા. કહેવામાં આવી રહ્યું છે કે હાલ ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.